હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોનાના લક્ષણવાળા શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ માટે શહેરમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવાની માંગ પવર બની છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નિવડતા સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા તમામ પ્રયાસો કરી રહી હોવાના દાવાઓ કરી રહી છે. કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ પર ભાર આપવા તંત્રને આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે કોરોનાના વાયરસને અટકાવવા ટેસ્ટિંગ કરવા પર ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું છે. જોકે આ વચ્ચે મોડાસા અર્બન હેલ્થ સેન્ટર પર 1-2 ટીમ પર ટેસ્ટિંગનું કામ ચલાવાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે પ્રતિદિન 250થી વધારે કેન્દ્રો ખાતે વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો રેપિડ ટેસ્ટ માટે ડોમ કેમ તૈયાર કરવામાં આવતા નથી તે સવાલ ઉઠી રહ્યો છે. મોડાસા શહેરમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દિન પ્રતિદિન 250થી 300 લોકો રેપિડ ટેસ્ટ કરાવવા માટે ઘસારો જોવા મળતો હોય છે. આ વચ્ચે ટેસ્ટ કીટ પણ ખૂટી પડવાની સમસ્યા સામે આવી છે. પણ માત્ર એક જ જગ્યા પર ટેસ્ટિંગ કેમ કરાય છે? શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ટેસ્ટિંગ માટે આવતા વ્યક્તિઓ પૈકી બધા પોઝિટિવ કે બધા નેગેટિવ નથી હોતા, જેથી લાઇનમાં ઊભા રહેતા લોકોને પણ પોઝિટિવ દર્દીઓમાંથી સંક્રમણ ફેલાવાનો ભય રહે છે. ત્યારે મોડાસા શહેરમાં ટેસ્ટિંગ માટે ડોમ તૈયાર કેમ કરવામાં આવતા નથી તે પણ એક સવાલ ઊભો થયો છે. કોરોના સંક્રમણ રોકવા એકમાત્ર ઉપાય ટેસ્ટિંગ છે, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ પ્રક્રિયા ચલાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે. મોડાસા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે, પણ કીટ ખૂટી પડવાના કારણે લોકો નાસીપાસ થઈ ઘરે પરત ફરતા હોય છે. એટલું જ નહીં, મોડાસા ખાતે શહેર ઉપરાંત ગામડાઓના લોકો સારવાર કરાવવા આવતા દર્દીઓ પણ મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાવવા આવતા હોવાથી કોરોના વોરિયર્સ પર ભારણ વધી જાય છે. ત્યારે આરોગ્ય તંત્ર શહેરના મુખ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટરના ડોમ ઊભા કરી ટેસ્ટિંગ ઝડપી બનાવી કોરોના મુક્ત શહેર બનાવવા ચોક્કસ દિશામાં પ્રયત્ન કરે અને ટેસ્ટિંગ કરાવવા આવતા લોકોને લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપે તે જરૂરી છે. અમિત ઉપાધ્યાય, ZS TV, અરવલ્લી.